દરેક ફિલ્મો બનતા ઘણો સમય લાગે છે. આ ફિલ્મો સિનેમાઘરો સુધી પહોંચતા પહેલા દ્વારમાંથી પસાર થતી હોય છે. ફિલ્મ જગતમાં એવી ઘણી ફિલ્મો છે જે બની તો ગઈ છે પરંતુ આજ સુધી રિલીઝ નથી કરવામાં આવી. બોલિવૂડમાં તો આવી ઢગલાબંધ ફિલ્મો છે જેને કારણસર કોઈ કારણસર રિલીઝ નથી કરવામાં આવી. તો એવી ફિલ્મો જે ઘણા વર્ષો પછી રિલીઝ કરવામાં આવી હોય. ફિલ્મોમાં એક આપણી ગુજરાતી ફિલ્મ પણ છે જે 17 વર્ષ પછી સિનેમાઘરોમાં પ્રકાશિત થયેલ. આ ગુજરાતી ફિલ્મ કઈને અને ક્યાં કારણે પ્રસારિત નથી કરવામાં આવી એ અમે તમને આજે જણાવીશું. ખરેખર આ ગુજરાતી ફિલ્મ સિનેમાની પરિભાષા બદલી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક સુવર્ણ યુગ હતો અને તેમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતી મંચે અનેક કલાકારોની ભેટ આપી છે. આજે આપણે જે વાત કરી રહ્યા છીએ ફિલ્મને રિલીઝ થતાં 17 વર્ષ લાગ્યા. આમ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દર વર્ષે અનેક ફિલ્મો બને છે જે માત્ર 3 થી 6 મહિના બનીને તૈયાર થઈ જાય છે. એક ફિલ્મ ફાઉન્ડેશન હેઠળ ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોમાં સાહિત્ય પર એક ફિલ્મ બનાવવાનો નિર્ણય કરવામાં આવે છે. આવી જ એક ફિલ્મ વર્ષ 1999માં પરેશ નાયક અકીર્તિ ખત્રીએ એક ફિલ્મ બનાવવાનું વિચાર્યું હતું અને આ ફિલ્મ પરિકલ્પનાથી પ્રથમ ફિલ્મ એટલે ધાડ, જે કચ્છની જીવનશૈલી અને તેના સંઘર્ષને દર્શાવે છે. આ ફિલ્મ તો બની ગઈ પરંતુ આ ફિલ્મ સિનેમાઘરોના પડદા સુધી પહોંચી ન શકી. વાત જાણે એમ છે કે ફિલ્મકાર પરેશ નાયક નિર્દેશિત ગુજરાતી ફિલ્મ ધાડને રિલીઝ થતાં લગભગ 17 વર્ષ લાગ્યા હતા. આ ફિલ્મમાં કે મેનન, નંદિતા દાર, સુજાત મહેતા, સંદીપ કુલકર્ણી, રઘુવીર યાદવ, શમીરા અવસ્થી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 25 લાખ રૂપિયાના બજેટમાં બનેલા આ ફિલ્મને ગુજરાતમાં વર્ષ 2001માં આવેલા ભૂકંપના કારણે અનેક ચઢાવ ઉતાર જોવા પડ્યા હતા. ભૂકંપને કારણે ફિલ્મના પ્રોડક્શનને ઘણી અસર થઈ હતી. ધાડ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2002-3 દરમિયાન પૂર્ણ થઈ ગયું હતું પરંતુ તેના સંપાદન ઘણા વર્ષો નીકળી ગયા. 2003 થી લઈને 2009 સુધી ફિલ્મમાં સંપાદનનું કામ ચાલુ હતું. આ ફિલ્મમાં કામ કરવા માટે કે મેન અને રઘુવીર યાદવ અન્ય કલાકારોને ગુજરાતી કચ્છી બોલી શીખવી પડી હતી. ફિલ્મમાં કામ કરવા માટે કે મેનનને 50,000 રૂપિયા મહેનતાણું આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફિલ્મ રજૂ કરવામાં નિર્દેશક ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ફિલ્મને એક પછી એક ગ્રહણ લાગતા રહ્યા. એક તબક્કો એવો આવ્યો કે આ ફિલ્મ હવે રજૂ નહીં થઈ શકે એવું પણ લાગ્યું. ખરેખર આખરે અદાણી ફાઉન્ડેશન વહારે આવ્યું અને ફિલ્મ 2018માં રજૂ થઈ. પરંતુ ત્યારે આખું કચ્છ બદલાઈ ગયું હતું. કચ્છ વિશેના ખ્યાલો બદલાઈ ગયા. કચ્છના લોકોની માનસિકતા પણ બદલાઈ ગઈ હતી. ગુજરાતમાંથી ફિલ્મને જોઈએ એવો લોકપ્રિયતા મળી નહીં, કચ્છમાંથી પણ ન મળી. અસલ કચ્છની તાસીર ખુમારી રજૂ કરતી ફિલ્મ વિશે ગુજરાતીઓ અજાણ રહ્યા. તો આ હતી એ મૂવી જેને રિલીઝ થતાં 17 વર્ષ લાગ્યા. તો પણ લોકોએ આને પસંદ કરી નહીં કારણ કે ફિલ્મે ઘણી બધી ઉતાર ચઢાવ જોયા હતા. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાતી ટોકને. મળીશું બીજા વિડીયોમાં અમારી ચેનલનું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.